یاد آ جائے تو میں کہتا ہوں کہتے لوگ کلیوگ ہے بڑا کرتا ہے اسے سبجیکٹ مانو تو تھا محنت بہو کرے باپا لکھی نہ
नहीं माने। इस सुनी हुई मैं सांभळेली बात छे, હું અહીંથી આ વ્યાસપીઠ ઉપરથી જે કઈ કહું એ બધું તમારે માની લેવું નહીં, તમને અનુકૂળ લાગે, તમારી બુદ્ધિ અને તમારું હૃદય જો સ્વીકાર કરે તો માનવું, મને જે વાત સાંભળી હોય એ વાત હું આપને કહેતો છું। તો દીકરાએ નક્કી કર્યું દસ કરોડ ની જમીન દોષો એમને નહીં આપે અને પતાવી દો। એટલે જ કહું છું બાપ, સમગ્ર વિશ્વમાં આ કલ્યાણકારી કુટુંબ કથાની બહુ જરૂર છે, નહીતર એક દિવસ આ પ્રશ્ન એક 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 ઘરનો હશે એટલું યાદ રાખજો। હું તમને એવું નથી કહેતો કે સમગ્ર સમાજનું પરિવર્તન કરી નાખીશ, રહે છે કે જોશીજી કામ બહુત અચ્છા કરતે હૈ આપ, સમાજ કો બદલને કી ભાવના હૈ આપ મે, કે આપ પૂરે સમાજ કા પરિવર્તન કર સકેંગે? વિશ્વના તમામ સંતાનોના હૃદયના તમે શું પરિવર્તન કરી શકશો? અને મેં એમ લોકોને જવાબ આપ્યો કે ભાઈ, હું તો રહ્યો સૌરાષ્ટ્ર જુનાગઢ નો, હું તો રહ્યો બાપ ગુજરાત નો, અમારા ગુજરાતમાં એવું કહેવાય છે કે ખેતરની માલિકોર સૂકી ગંજીમાં આગ લાગે અને ખેડૂત ખેતરમાં એકલો હોય તો પાણીની ડોલ ભરી 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 ભરીને આખી ગંજી ઠારવાનો પ્રયત્ન કરે તો હાથમાં કાંઈ ના આવે, પણ સમજદાર ખેડૂત હોય ને એ પાણીથી આગ ઓલવવાનો પ્રયત્ન ન કરે પણ એવું કરે કે દોડી દોડીને માંથી એક એક પૂળો ખેંચીને બીજી બાજુ ખા કરે, દોડી દોડીને એક એક પૂળો ખેંચીને બીજી બાજુ ખા કરે, જેટલા પૂળા બચાવાય ને એટલા પૂળા બચાવી લે। ભાઈ હું એક ગુજરાતનો ખેડૂત છું, સમગ્ર ગુજરાતની આ ગંજીઓમાં આગ લાગી હોય કે સમગ્ર વિશ્વની ગંજીઓમાં આગ લાગી હોય તો પાણીની ડોલો ભરી ભરીને ઠારવાનો પ્રયત્ન નથી કરતો, બસ હું માણસામાં એટલા માટે આવ્યો છું કે ચાર પાંચ પરિવાર રૂપી પોળા ખેંચી અને એક બાજુ ઘા કરી અને એને બચાવી લઈશ, તો મેં કરેલો આ મારો યજ્ઞ, સંસ્કારનો યજ્ઞ, કલ્યાણકારી કુટુંબ કથા સફળ થઈ જશે। તો દીકરાએ નક્કી કર્યું, બપોરનો સમય પસંદ કરવામાં આવ્યો છે, બે હત્યારાઓને રોકવામાં આવ્યા છે, 1 લાખ રૂપિયાની સોપારી આપી છે અને 1 લાખ રૂપિયો કાર્ય પૂર્ણ થઈ જાય પછી બરાબર બપોરના સમયે વયવર વૃદ્ધ ઘરમાં છે, દીકરોને બહુ બહાર નીકળી ગયા છે, સમયે પેલા હત્યારાઓ પ્રવેશે છે અને વૃદ્ધ માણસે જોયું કે આપણે આમાં પ્રતિકાર તો કરી શકીએ એમ છે જ નહીં, સ્વીકાર કર્યા વિના છૂટકો નથી, એને તરત પોતાના બે હાથ ઊંચા કરી દીધા આપણે ધૂન ગાઈને જય જયકાર કરીએ ત્યારે આપણે આપણા બે હાથને ઊંચા કરીએ છીએ, એ શું છે? જેમ કોઈ રિવોલ્વર લઈને આપણી પાસે આવે ને આપણે બે હાથ ઊંચા કરીને એનું શરણાગતિ સ્વીકારી લઈ પછી રિવોલ્વર આપણા ઉપર ગોળી ન છોડે એમ ભગવાનનું નામ લીધા પછી જો બે હાથ ઊંચા કરી એ શરણ ભગવાનનું શરણાગતિ સ્વીકારીએ તો પરમાત્મા આપણે એના ચરણોની માલિક પર આપણને વાસ આપે અને આપણને કોઈ જાતની તકલીફ ન રહે, એટલા માટે બે હાથ ઊંચા કરવા એ પરમાત્માની શરણાગતિ સ્વીકારવા બરાબર છે, એટલું યાદ રાખજો। દાદાએ બે હાથને ઊંચા કર્યા, મારવા આવ્યા છો મને ખબર છે,
માણસની છેલ્લી ઈચ્છાને પૂરી કરે છે. તમે મારી એક છેલ્લી ઈચ્છા છે ને પૂરી કરશો? તમારે જે કામ કરવું છે કામ પૂર્ણ કરજો. બોલો, પહેલો પ્રશ્ન એ છે કે મને મારવા માટે તમને મોકલા કોણે? બહાર નીકળ્યા,
ગયો છે, જાણવું છે. પછી દાદાએ ચાર પંક્તિ સમાજને સમર્પિત કરતા કીધું છે કે બાપ આવું ન કરી શકે, શું કામ. પછી એમણે કીધું છે કે કડવા હોય તો એ ચાખવા પડે છે. સુનીએ, એક પિતાની અંદરની વેદના, એક વ્યથા હું આપની સમક્ષ રજૂ કરું છું કે કડવા હોય તો એ ચાખવા પડે છે, અણગમતા હોય તો એ રાખવા પડે છે. કડવા હોય તો એ ચાખવા પડે છે, અણગમતા હોય તો એ રાખવા પડે છે. સમયના માયરા છોરું થાય જો ઘાડા, સમયના માયરા છોરું થાય જો ઘાડા, પણ પોતાના હોય તો એને ઢાંકવા પડે છે, પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. એટલે તો કવિ કહે છે, ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. છેતરશો નહીં,
પ્રાર્થના છે મારી, અને તમને એવું ખબર હોય તો હું તમને કહી દઉં. સાંભળો, તમને એમ થાય કે ભાઈ મારા મા બાપ ને છેતરા, મમ્મી પપ્પા ને કઈ ખબર પડતી નથી, એ છોકરાઓ સાંભળો છો ને, તો તમામ શ્રોતાઓને કહું છું કે મા બાપ ઘણી વાર હાથે કરીને છેતરાતા હોય છે, એને આનંદ આવતો હોય છે પોતાના સંતાન પાસે છેતરાવાનો. મારો દીકરો નાનો હતો, પછી મારા પિતાશ્રીને એ બહુ વાલો, પછી મારા પિતાશ્રી એની યાર ઘણી વાર રમત કરે, પાંચની નોટ મૂકે, દસની નોટ મૂકે, વીસની નોટ મૂકે અને પચાસની નોટ મૂકે, અને પછી મારા દીકરાને એમ કે લઈને બેટા. એટલે મારો દીકરો એમાંથી રોજ પાંચની નોટ લે, પાંચની. ત્રણ ચાર દિવસ તો મેં જોયું, મેં કીધું રમત બરાબર ચાલે છે, પણ મને દુઃખ ખબર જે થયું કે મારો દીકરો આવો, અને એટલી બુદ્ધિ નથી કે પચાસ ની મોટી કહેવાય, પાંચ ની નાની કહેવાય, પચાસ ની લેવાય. દાદા કહે છે તો પચાસ ની લઈ લેવી જોઈએ, રોજ પાંચ ની લે છે. મને બહુ દુઃખ થયું, એવા મોટો થઈને કરશે હું, થાય તો ખરું ને ભાઈ. જો યુવાનો દોસ્તો, તમારા મા બાપ આજ લેવલ 700-800 સ્કૂલના બાળકો આવ્યા છે, મને આનંદ છે. આવા બાળકો જ મારી કથામાં આવવા જોઈએ. મુજે બહુત અચ્છા લગા, મેં બહુત ખુશ હુઆ ઇન બચ્ચો કો દેખકર, કારણ કે જે માફ કરજો વડીલ, તમે તો જરૂર મારા સર માન્ય છો, મને તમે આવો એ તો બહુ ગમે, પણ તમે આવો અને આ આવે એમાં શું ફેર છે ખબર છે? કથાની ગંગા, કથાનું અમૃત, તમે આવો અને બાળકો આવે એમાં શું ફેર? એક બાપ બારગામ જતો હતો, એને એના દીકરાને કીધું કે બેટા બગીચો કરવાય ન જાય, એનું જરા ધ્યાન રાખજે, પાણી પાતો રહેજે. પિતા બહારથી પાછો આવે છે તો જોયું તો બગીચો કરવા ગયેલો. દીકરાને બોલાવ્યો કે બગીચો કરમાય કેમ ગયો, પાણી નતો પાતો? કે બરાબર પાતો હતો. બાપને વિશ્વાસ છોકરાઓ પર કે મારા દીકરે કર્યું જ હશે, મેં જે કીધું હોય કરતો જ હોય. અને હર મા બાપોએ પોતાના સંતાનની પર વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ એ સંસ્કારનું ઘડતર કરે છે, શંકા એ સંસ્કારનું ઘડતર નથી કરતી. દરેક મા બાપોએ પોતાના દીકરા પર વિશ્વાસ રાખવો જોઈએ. પૂછ્યું કેવી રીતે પાણી રેડતો હતો, મને બતાવ ચાલ. એટલે દીકરો પાણી લીધું, ચાલ જઈ. એ કે રેડતો નતો, છાંટતો હતો. એ કે હાલ જે બી કર્યું, કેવી રીતે કર્યું? પછી બધા એ પાંદડા ઉપર આમામા પાણી છાંટે. પછી બેટા બગીચો મારા દીકરા, એટલું યાદ રાખજે, એમાં વડીલો છે ને એ વૃક્ષ ના પાંદડા છે, અને આ છોકરાઓ છે ને એ તો આ સમાજ ના મૂળિયા છે, એટલું યાદ રાખો મારા બાપ. આ મૂળિયા ની માલિકો, સંસ્કાર ના પાણી નું સિંચન કરવાની આ બાળકો ના મૂળ ની માલિકો જરૂર છે. તો ઘણા લોકો એવી ચર્ચા કરે કે ભાઈ હવે આ હું સમજે, આ ઘણા એવું કે હવે આ તો નાના નાના છે, આને હું ખબર પડે? આપણને જે ખબર નથી પડતી ને એ બધી જ ખબર છોકરાઓને પડે છે. આપણે એને જ્ઞાનમાં સ્વીકાર કરવાની જરૂર છે. જો હું મૂળ વાત કરતો તો નોટ ની પાસે મને યાદ કરાવજો, કારણ કે મને ભૂલી બહુ જાઉં. કેવાનો અર્થ, બાળકોના મૂળિયાની માલિકો પાણી રેડવાની જરૂર છે. અને વડીલોને પણ કહું છું,
નવી પેઢીને પણ કહું છું અને જૂની પેઢીને કહું છું હાથ જોડીને કે નવા બાળકોના જ્ઞાનનો મહેરબાની કરીને સ્વીકાર કરો. તમારી ઉંમર થઈ ગઈ એટલે પછી તમને કોઈ નાનકડો છોકરો કઈ શીખવાડે તો એની પાસેથી ન શીખાય, હવે એને હું ખબર પડે આટલી મારી મારા વાળ કેમ થોડા થયા છે, મેં કેટલી બધી દિવાળીઓ જોઈ છે. એ અહમને ખીલીને ફેરવી નાખો છો જેવું હોય સંતાનોની સાથે. હવે માનો કે ચોખ્ખો દાખલો આપો, હવે દાદાઓ ઘણા બેઠા જો વાહે કેટલા બધા દાદાઓ બેઠા છે બરાબર, હવે બધા દાદા પાસે મોબાઈલ છે કારણ કે ઘરેથી બાએ મોબાઈલ આપીને જ મોકલા હોય. વહેલા વહેલા આવજો પાછા, મોડું ન કરતા, અથવા બા ભેગા એવા હોય તો વધુ સારું વાત છે. નહીં તારા બા ને દાદા ને બે જ વસ્તુની ખબર પડે મોબાઈલમાં, શું ખબર છે? એક લીલું બટન દબાવવાનું અને એક લાલ બટન દબાવવાના, દાદાઓને બે જ ખબર પડે છે. જ્યારે આ છોકરાને બધાય બટન ની ખબર છે અને પછી એમાં જયારે ફોન હેંગ થઈ જાય ને ફોન હાલે નહીં ને પછી દાદાને એમ થાય કે હવે હળવું કરવું હું, પછી આખા ઘરમાં જોવે કોઈ જોતું નથી ને કોઈ ન હોય, પછી છોકરાને છોકરાને બોલાવે હાથ આઠ દસ વર્ષ હોય ટીનિયા અહીંયા આવી અહીંયા આવી આમાંથી બહાર કાઢની અને હળવાઈ ગયા દાદા ક્યારે ના જો ને આમાંથી ફોન નથી થતો. એ વખતે તમે તમારા નાના બાળકના જ્ઞાનનો સ્વીકાર કરો છો, આવો સ્વીકાર બધાની વચ્ચે કરીને તમારા અહમને એક બાજુ મૂકો તો પછી જીવનની કેવી મજા આવે વિચાર કરો છો. તો કહેને કા મતલબ મને એમ થયું મારો દીકરામાં શું ખરેખર બુદ્ધિ નથી? તમે મારા દીકરાને બોલાવ્યો એ ખાનગીમાં કોઈ જોવે નહીં, અહીં આવો બેટા, તારા બુદ્ધિ નથી. મને કે પપ્પા એવું ન કહ્યું, મારા ન હોય તો પછી તમે બોલતા પહેલા તો વિચાર કરો પપ્પા તમારો દીકરો છે, તમને બુદ્ધિ વિના કહ્યું તો પછી કેવું લાગે ખબર છે પપ્પા, તમે સમજીને બોલવું જોઈએ. ઘણી વખત હું વિચારવા પડી ગયો, મને બહુ ગમે છે આજે વાતાવરણ બહુ સુંદર છે. હું ઘણી વાર મારા છોકરાને ખીચાવું છું, ઇઝ 20 યર્સ ઓલ્ડ, બહુ જવાન થઈ ગયો છોકરો. અને પછી પછી કોઈક વાર આપણે એક છોકરાને ખીજાય ત્યારે અમુક શબ્દો આપણે બોલાઈ જાય છે ખબર છે, ઘણી વાર હું કહું આમ બહુ ગુસ્સો આવી જાય ને કહું ઘણી મૂકીશ તારા બાપનું ઘર છે, મને કે મારા બાપનું જ ઘર છે ને હું ગાડી બહુ ખોટ છે. છોકરાને બોલાવ્યો શું ખબર નથી પડતી શેની, દાદા 5 ની 10 ની 20 ની અને 50 ની નોટ મૂકે છે, એમાં તું રોજ 5 ની નોટ લે છે તો બુદ્ધિ નથી, 50 ની મોટી કહેવાય, 50 ની લેવી જોઈએ 5 ની નહીં. મારો દીકરો મને હું કે ખબર છે પપ્પા તમે તો મોટા છો મારે તમને કઈ ના કહેવાય, કેમ? હું તમને એક વાત સમજાવું છું, મને ખબર છે દાદા રોજ 5 ની ને 10 ની ને 20 ની 50 ની મૂકે છે, મને રોડ લેવાનું કે છે એ મને બધી ખબર છે, પણ હું 5 ની હુકામ લઉં છું એની તમને ખબર છે? મેં કીધું એ મને જ ખબર, તું મને સમજાય? મને કે એટલા માટે પપ્પા કે આપણે 50 ની નોટ રોજે રોજ 50 ની નોટ લેવાનું શરૂ કરીએ ને તો દાદા બીજો દી રમત બંધ કરી દે, એના કરતા રોજ 5-5 રૂપિયા મળે ને પપ્પા એ આપણે વાપરવા કામ આવે. બા પરમાત્માને આવે પણ એવું જ છે, પરમાત્મા રોજ તમને થોડું 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 આપે ને તો એને મીઠું કરીને ખાજો. પરમાત્માની પાસે એ કારે કશું માગશો નહીં, એ કારે માગશો તો પછી પરમાત્મા તમને આપવાનું બંધ કરી દેશે. દોસ્તો કહેવાનો અર્થ